2017 ને ગુરુવાર નંદુભાઈ એમ કહેતા કે એના ઉપર છે આ ભાઈ, મારો દીકરો ભણવા માટે મારા મિત્રને ઘેર રહીએ છે એવું નંદુભાઈને આવીને કોઈએ કીધું કે નંદુભાઈ મારો છોકરો મારા મિત્રને ઘેર રહીએ છે ને એ પૈસા પાત્ર છે, બરાબર સાચવે છે મારા છોકરાને. ત્યારે નંદુભાઈએ શું કીધું આ સાંભળવા જેવું છે. સોનાના પાંજરામાં પોપટની કિંમત કાંઈ નહીં. સાદું પાંજરું હોય કે સોનાનું હોય, જેલ ઈ જેલ. કદાચ પૈસાવાળો છે તો હોનાનું પાંજરું, પણ પોપટ તો અંદર જ. બહાર જવું જવાય, પાન પાંખો ફફડાવ્યા કરે, જિંદગી આખી દાન ના નીકળે. હોનાનું છે તે હાથ હૈડા કરે, સારું લાગ્યા. તમારો મિત્ર તમારા કરતાં પણ વધુ સારી રીતે તમારા દીકરાને રાખે, તેમાં દીકરો શું શીખવાનો તમારો? બોલો, હાથમાં હથેરીમાં રાખે તો એની ઉપર તો કંઈ આવ્યું જ નહીં જવાબદારી જેવું. જવાબદારી આવી જોઈએ બાળક ઉપર, ત્યારે વિકાસ થાય. એનો વિકાસ શું? તમે એને જાતે એકલો રહેવા દો, એને પાંજરામાંથી બહાર કાઢો અને મુક્ત કરો, સ્વતંત્ર કરો, તો એનો વિકાસ થાય. બોલો, આવી વાત છે સાહેબ? ઘણું મળી જાય એવું છે ને? મળી જાય, મળી જાય. બાળક ઉપર જ બધું નાખતા જાઓ. એમાં જો દેવ સાયકલ લઈને જઈવો ને, જોર આવી ગયું. હિંમત કરી હા ભાઈ, ભલે ભૂલા પડ્યા જરાક, થોડાક આમ તેમ કહેતો આમ તેમ છીવતું જરાક, પણ રસ્તો મળી ગયો પાછો. એ મને કહે બધું, મારી પાસે ખુલ્લી બારી રાખે આખી. એ બાજુ એ બાજુ ક્યાં ગાડાવાના રસ્તે ચડી ગયા છે, એ મળી ગયું પાછું, મળી ગયું એમ કે. એટલે વિકાસ કેવી રીતે થાય છે એના મુદ્દા હેઠળ હતું આ. વિકાસ માટે સ્વતંત્રતા આપવી પડે, પણ એવું સૂક્ષ્મ એક અનુશાસન સાથે રાખવું પડે. બંધનમાં રાખીને, બોર્ડરમાં રાખીને કોઈ વિકાસ થાય નહીં. છોકરાઓનો વિકાસ પણ મુક્ત રીતે થવો જોઈએ, એકદમ. થોડીક હિંમત કેળવવી પડે, થોડું જોખમ ઉઠાવવું પડે ત્યારે થાય. એ આ સાહેબ પાસે શીખવા જેવું. હજી ઓલો હાલતા નથી શીખવતા, તરતા આવડી ગયું. ગઠિયો નાનો ગઠિયો, બરાબર નામ છે એનું. સાહેબને મારતો જોવા જેવું હોય, બટકા ભરે બટકા. હા તો આયા હે 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 કર્યા કરે, કંઈ બહુ નાખી જાય બહુ તો એમ કર્યા કરે. તો એનો ભરી લઈએ. એક દી મને બતાવ્યું હતું કે આ બટકું ભર્યું છે, એ આપણે સહન એટલું બધું અઘરું પડી જાય. બે છે ને એટલે ભાઈ કેળવાઈ ગયા સાહેબ. એટલે આપણા બાળકો આપણી નજર સામે સ્વતંત્ર રીતે નિર્ભર થવા જોઈએ પોતાના ઉપર. એની વાત છે આ. ભણવા માટે કોઈને ઘરે મોકલો એટલે તો નોકર થઈ જાય, તો એનો હંમેશને માટે ક્ષોભ સાથે જ એને જીવન જીવવાનું રહે. હે, નાવા જાય તો ક્ષોભ, કારણ કે બીજાનું ઘર ગમે એવું હોય તો એ ઘર તો બીજાનું જ ને, ધ્યાન રાખવું જ પડે. પરતંત્રતામાનનું વિનાશ થાય એટલે સ્વતંત્રતામાં નવું જીવન મળે. મા બાપે સ્વતંત્રતા આપવી જોઈએ બાળકને. હો ભાઈ, હવે જશભાઈની વાત આવે છે. જશભાઈ હુઈ, જશભાઈ સાહેબજી કેવી રીતે કનેક્શન થયું એ બધું વર્ણન આવે આમાં, એટલે કેવા હતા એનું આમાં એક દ્રષ્ટાંત છે સારું એવું. એટલે મારું મન એ બાજુ થોડું ખેંચાણું હતું કે આ આવા છે એવી વાત મને ચંદનબેને કરેલી. અને એ પછી પત્ર જ્યાં વાંચવા માંડ્યો અને એ મેં આમાં ઉતારી લીધો એનું સાર બધો. તારીખ 4/5/2017 ને ગુરુવાર, એક દિવસ પૂજ્ય નંદુભાઈના અંતિમ દિવસો દરમિયાન તેમના આયુષ્ય વિશે વાત કરતા કીધું હતું કે, નંદુભાઈએ કીધેલું કે ચંદન કહે છે કે 100 વર્ષ પૂરા કરો એટલે 100 વર્ષ પછી જ જઈશ. બોલો, જવાની ખબર છે એને. ત્યારે શ્રી અતુલભાઈએ સીધું જ પૂછેલું કે ભાઈ તમારા ગયા પછી અમારે ગાઈડલાઈન માટે કોને મળવું?
પૂજ્ય ભાઈએ કીધું સમયાંતરે ગુરુ મળી જશે, અને તે અનુપમ મિશનના પૂજ્ય જસુભાઈ સાહેબને તમે વાત કરી શકશો કે કંઈ તકલીફ છે તો અમારે નિવારણ કરી દો. બોલો, આ જસુભાઈ આવા છે, આપણે એનું ભાષણ સાંભળ્યું ઉત્સવમાં. આ વાત થઈએ 20 મિનિટ જ થઈ હશે અને અનુપમ મિશનના મોગરીના પૂજ્ય જસુભાઈ સાહેબ આવ્યા નંદુભાઈને મળવા. હજી આ વાત ચાલુ છે, 15-20 મિનિટ થઈ. શ્રી શાંતિભાઈ સાહેબ, શ્રી અશ્વિનભાઈ પૂજ્ય નંદુભાઈને મળવા આવ્યા તે વખતે બધાને વંદન કરતા કરતા જસુભાઈ સાહેબે કહ્યું, બધાને વંદન આવે એટલે વંદન કરે આમ, અને જસુભાઈ સાહેબ હજી ઊભા જ છે અને બોલ્યા. શું બોલ્યા ખબર છે? તમારા ખિસ્સામાં જે બધું હોય તે મને આપી દો. અતુલભાઈને કીધું, અતુલભાઈની પહેલી મુલાકાત છે આ, હજી તો એને ખ્યાલ નહોતો આ બધું, નામ આજ સાંભળ્યું છે. એ હોય તે બધું મને આપી દો એમ શ્રી અતુલભાઈને કીધેલું. ત્યારબાદ જસુભાઈ સાહેબને મળવાનું અવારનવાર બને છે અને પરફેક્ટ માર્ગદર્શન એમની પાસેથી મને મળે છે. શ્રી અતુલભાઈએ રૂપિયા 15 કરોડની જમીન બોડકદેવ પાસે તેમની હતી તે અનુપમ મિશનને સમર્પિત કરી દીધી. 15 કરોડ, મયુર નંદુભાઈની નીચે પોસાયેલો જીવ છે આ અતુલભાઈ. નહીં સાહેબજી, જસુભાઈ અતુલભાઈ તો એને પૂછ્યું તો નંદુભાઈ નહીં કે મારે ક્યાં જવું, પૂછવા કે હવે મારે માર્ગદર્શન જોઈતું હોય તો ક્યાં જવું. શ્રી જસુભાઈનો પૂજ્ય શ્રી નંદુભાઈ પ્રત્યે એટલો બધો ભાવ, જસુભાઈ એટલે સાહેબજી, કે પૂજ્ય ભાઈનું નામ લઈએ એની પાસે નંદુભાઈ એ તો કોઈ બોલે તો પોતાના ગાલ ઉપર બંને હાથ રાખીને લાંબા સમય સુધી એક ધાર્યું, એક ચિત્તે આંખનો પલકારો માર્યા વગર એટલું બધું મનમાં ને મનમાં વિચારતા, નંદુભાઈનું એટલું બધું વિચાર થાય. તેમની આંખોમાંથી આ સમયે ભાવ ભર્યા આંસુ સરી પડતા, આંખ ભરાઈ આવતી. આ જસુભાઈ મયુર, સમજાઈ ગયું? હરિ ઓમ. તારું કઈ વાંધો નહીં, હું દવાખાને હતો, વાંધો નહીં વાંધો નહીં. સારું સારું સારું. બોલો, આવી વાત છે આ, એટલે આ ઉત્સવમાં મહત્વ આનું હતું. મોટાને સમજી શકે, નંદુભાઈને સમજી શકે એવું એ વ્યક્તિત્વ હાજર હતું આપણી નજર સામે. પૂરો થઈ ગયો મયુર? મામા આવી ગયા, નીચે તાળું પાડ્યું છે, ઉપર ગયા, તાળું માર્યું એટલે ઉપર વહી ગયા છે બધા. હાલ આવો એટલે ખુલી જાય, નીચે આવજો એટલે ખોલી દઈશ. તાળા ખોલવાના છે, બીજું કરવાનું શું છે? હે ભાઈ, તાળા ખોલવાના છે. જે છોકરો પાસ થયો 74% આવેલા, તો નંદુભાઈને પત્ર લખ્યો હોય ને મારા આટલા ટકા આવ્યા છે. મયુર, ભણતા વિદ્યાર્થીને નંદુભાઈ લખે છે કે વિશેષ અભિનંદન 74% માર્ક માટે. પ્રભુ તારી શૈક્ષણિક કારકિર્દી વધુ ને વધુ ઉજ્જવળ બનાવે અને તેજસ્વી બનાવે એવી ભાવના છે. ઊંચા માર્ક્સથી ફૂલાઈ ના જવાય. હજુ પણ ધોરણ 11માં આનાથી વધુ સારા ગુણ મેળવવા મથજે. અત્યારથી મહેનત શરૂ કરી દેજે. પ્રભુ તને શક્તિ આપો. હવે જે આવે છે ને એ વિચારો, એ કોઈ કરતું નથી, આ પાછળ આવે. શરીરને સુદૃઢ બનાવજે. શરીર બરાબર ન હોય તો કાંઈ કામનું નથી, બધું હોય તો એ નકામું થાય ને. વ્યાયામ કરતો રહેજે. ઘરમાં કામ તારી મમ્મીને કરાવજે. છોકરા ઓછું કામ કરાવે, છોકરી જ કરાવે. છોકરી હોય તો છોકરો કરે જ નહીં કામ, છોકરી ના હોય તો છોકરો કરતો હોય. માતા પિતાનો આજ્ઞાંકિત બનીને રહેજે.
તો જ માતા પિતાને ગમે ને. હા, નંદુભાઈ એ છેલ્લો ફોટો, 6 વર્ષ જીવીને ગયા. અમારા ભાગમાં પૂરા 12 વર્ષ હતા, ઓમાંથી 12 વર્ષ મારા ભાગમાં આવ્યા. 2004માં ગયા. હવે પેલી વાત હતી ને વડનગરની, એ કરી લેવા જેવી છે. આમાં નવું લઈ લે ભાઈ.